Hello everyone, namaste everyone. Today we are going to learn one more type of non-impact printer, that is inkjet printer. First, in last video lecture we have learned the laser printer, and today we are going to learn inkjet printer. Okay, inkjet printer that are used drop ink. ओके इंक यूज करे छे एंड ई लिक्विड इंक यूज થાય છે, જ્યારે લેઝર પ્રિન્ટર છે એ ટોનર એટલે કે ડ્રાય ઇંક નો યુઝ કરે છે પ્રિન્ટિંગ માટે. ઓકે, સો લેટ્સ ડુ હાઉ ઇટ ઇઝ એન્ડ હાઉ ઇટ વર્ક્સ એન્ડ વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇંકજેટ પ્રિન્ટર. ઓકે, તો લેટ્સ ડુ ધેટ. ઇંકજેટ પ્રિન્ટર, ધીસ વન ફિગર ઇઝ શોઝ ઇંકજેટ પ્રિન્ટર. ઓકે, બેઝિક પ્રિન્સિપલ ઓફ ઇંકજેટ પ્રિન્ટર ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફેનોમિના. ઓકે, ધેટ મીન્સ ઇલેક્ટ્રિક ચાર્જ ઇન ઇટ્સ ઓપરેશન. ઇલેક્ટ્રિક ચાર્જ થાય છે, ઇલેક્ટ્રિક ડ્રમ છે એ ચાર્જ થશે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે એ જનરેટ કરશે, અને ઇંકના છે એમાં સ્પ્રે થશે અને સ્પ્રેથી આખી પ્રિન્ટ છે એ નીકળશે. ઓકે, તો આ આખી એની પ્રોસેસ છે, જે પ્રોસેસ કઈ રીતે વન બાય વન છે એ આપણે જોવાનું છે. ઇંકજેટ પ્રિન્ટર્સ ઇઝ અ ટાઈપ ઓફ કમ્પ્યુટર પ્રિન્ટિંગ ધેટ ક્રિએટ્સ અ ડિજિટલ ઇમેજ બાય પ્રોપેલિંગ ડ્રોપલેટ ઓફ ઇંક ઓન ટુ પેપર. પેપર ઉપર ઇંકનો આખો સ્પ્રે થાય અને એના ઉપર તમારું જે ઇમેજ છે એ ડોક્યુમેન્ટ છે એની ઇમેજ છે એ જનરેટ થશે. પછી એ પિક્ચર હોય, ડોક્યુમેન્ટ હોય કે કોઈ નાની એવી ડાયાગ્રામ હોય, ટેબલ હોય, તો એ વસ્તુ છે એ આપણે એમાં જોઈ શકીએ છીએ, પ્રિન્ટ કાઢી શકીએ છીએ. ઓકે, નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ કમ્પોનન્ટ ઓફ ઇંકજેટ પ્રિન્ટર. ધેર આર 6 to 7 કમ્પોનન્ટ્સ યુઝડ ટુ પ્રિન્ટ ધ એની ડોક્યુમેન્ટ. ફર્સ્ટ વન ઇઝ પ્રિન્ટ હેડ. પ્રિન્ટર માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ પ્રિન્ટ હેડ હોય, તો અહીંયા ઇંકજેટ પ્રિન્ટરમાં પણ પ્રિન્ટ હેડ છે. ઇટ ઇઝ અ કોર ઓફ એન ઇંકજેટ પ્રિન્ટર. પ્રિન્ટ હેડ કન્ટેન્સ અ સિરીઝ ઓફ નોઝલ ધેટ આર યુઝ ટુ સ્પ્રે ડ્રોપ્સ ઓફ ઇંક. જે હેડ છે એમાં હેડની આજુબાજુ ડ્રોપલેટ માટે ડ્રોપર જે હોય, ઓકે, તમે ઘણી વખત નોઝલ માટે કે આઈ ડ્રોપ્સ માટે યુઝ કરતા હોય, તો એ જે ડ્રોપલેટ છે એવા જ નોઝલ જે છે એ પ્રિન્ટ હેડ પાસે હોય અને એ સિરીઝ હોય. કારણ કે આપણે કલર પ્રિન્ટ પણ કાઢવાની હોય તો એ કલર્ડના જે બેઝિક કલર છે એના કોમ્બિનેશન યુઝ કરવા માટે ત્યાં એ સિરીઝ નોઝલ RGB એટલે રેડ, ગ્રીન, બ્લુ, ઓકે, સી, સાયના, મજન્ટા, આવા કલર ઇંક છે એમાં હોય છે. ધેન સેકન્ડ વન ઇઝ સ્ટેપર મોટર. હેડને મૂવમેન્ટ કરવા માટે કંઈક મિકેનિઝમ તો જોશે, રાઈટ? ધેટ ઇઝ અ સ્ટેપર મોટર. સ્ટેપર મોટર મૂવ્સ ધ પ્રિન્ટ હેડ એસેમ્બલી બેક એન્ડ ફોર્થ અક્રોસ ધ પેપર. પેપરમાં નોઝલ જે સ્પ્રે કરે છે તો એને તમારે સ્પ્રે કરવા માટે એને પેપરમાં આખું મૂવમેન્ટ આપવું પડશે. આમ અને સ્પ્રે નોઝલ જે છે એ હેડ સાથે કનેક્ટેડ છે. હેડ છે એ સ્ટેપર મોટરથી મૂવમેન્ટ થશે અને સ્ટેપર મોટર છે એ ઇલેક્ટ્રિક કરંટથી સ્ટાર્ટ થશે. થર્ડ વન ઇઝ ઇંક કાર્ટ્રીજ. ડિપેન્ડિંગ ઓન ધ મોડલ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ પ્રિન્ટર્સ, ઇંક કાર્ટ્રીજ કમ ઇન વરિયસ કોમ્બિનેશન. કાર્ટ્રીજ છે ઇંક રિબન જે છે, રાઈટ? એ રિબન જે છે એના માટે કઈ ટાઈપનું પ્રિન્ટર છે એના ઉપર ડિપેન્ડ છે. કારણ કે મોડેલ ઘણા બધા આવે છે એના ઉપર કાર્ટ્રીજ છે એ ડિપેન્ડ હોય છે. એટલે ઇંક કાર્ટ્રીજ જે છે એ પ્રિન્ટિંગ માટે અને ઇંકને સ્પ્રે કરેલું હોય તો એ સ્પ્રે કરી અને એને બેન્ડ આપવા માટે એ યુઝ થાય છે ઇંક કાર્ટ્રીજ. ધેન બેલ્ટ, રિબનને હોલ્ડ કરવા માટે. બેલ્ટ ઇઝ યુઝ ટુ અટેચ્ડ પ્રિન્ટ હેડ એસેમ્બલી ટુ સ્ટેપર મોટર. સ્ટેપર મોટર સાથે હેડને, કારણ કે સ્ટેપર મોટર એકલી તો એમ ને સ્ટેપર મોટરે જ હેડને મૂવમેન્ટ આપવાનું છે, તો હેડ સ્ટેપર મોટર સાથે કનેક્ટ થશે વિથ ધ બેલ્ટ. બેલ્ટ સાથે કનેક્ટ થશે, રાઈટ? ધેન નેક્સ્ટ વન, સ્ટેબિલાઇઝર બાર. ધ મૂવમેન્ટ ઓફ પ્રિન્ટ હેડ ઇઝ કંટ્રોલ્ડ એન્ડ મેડ પ્રિસાઇઝ બાય અ સ્ટેબિલાઇઝર બાર. ઓકે, હેડ છે એનું કંટ્રોલિંગ કોણ કરશે? તો કે સ્ટેબિલાઇઝર.
સ્ટેપલ મોટર તો મૂવમેન્ટ આપશે, પછી ક્યારે હેડને સ્ટોપ થવાનું, ક્યારે હેડને નેક્સ્ટમાં જવાનું, એના માટે સ્ટેબિલાઇઝર બાર છે જે પ્રિન્ટ હેડને કંટ્રોલ કરશે. પેપર ટ્રે, પેપર મૂકવાનું છે પ્રિન્ટમાં, એના માટે પેપર ટ્રે હોય છે. ટુ લોડ ધ પેપર, એનેબલ ધ યુઝર ટુ લોડ અ પેપર ઇન ટુ પેપર પ્રિન્ટર. ઓકે, ધેન રોલર, પેપરને મૂવમેન્ટ આપવા માટે, પેપરને ફેરવવા માટે રોલરનો યુઝ થાય છે. કંટ્રોલ ધ મૂવમેન્ટ ઓફ પેપર, પેપરને ધીમે 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 સ્ટ્રેટ જે હોય, હોરિઝન્ટલ ટુ વર્ટિકલ, એટલે આખું એક ડ્રમ ઉપર ફરે છે, રાઈટ. ધેન કંટ્રોલ સર્કિટ, કંટ્રોલ ઓલ ધ મિકેનિકલ એક્સપેક્ટ ઓફ ઓપરેશન, એઝ વેલ એઝ ડીકોડ ધ ઇન્ફોર્મેશન સેન્ડ ટુ ધ પ્રિન્ટર ફ્રોમ ધ કમ્પ્યુટર. એ આખી સર્કિટ છે કે ક્યારે પાવર સપ્લાય આપશે, ક્યારે તમે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરશો, જે બટન ઉપર ક્લિક થશે એટલે એ એક ડીકોડ થશે કે હવે પ્રિન્ટ તમારે કરવાની છે. કારણ કે એમને પ્રિન્ટર તમે ચાલુ કરેલું હોય, સ્વિચ ઓન કરો અને પ્રિન્ટ કાઢવાનું ચાલુ ન કરે, રાઈટ. તો એના માટે જે સર્કિટરી હોય એ સર્કિટરીને કંટ્રોલ સર્કિટ કહેવાય, કે જે તમારું પ્રિન્ટ હવે કેટલા કોપી કરવાની છે, કેટલા પેજ કરવાના છે, આ બધું જે ડીકોડ કરવાનું કામ જે છે એ કંટ્રોલ સર્કિટ કરે છે. નાવ નેક્સ્ટ વન, દેર આર ટુ ટેકનોલોજીસ યુઝડ ઇન ઇન્જેક્ટ પ્રિન્ટર. પ્રિન્ટરમાં બે ટાઈપની ટેકનોલોજી યુઝ થાય છે, એટલે પ્રિન્ટરનું જે મોડલ છે એમાં એની ટેકનોલોજી કઈ યુઝ થઈ છે એના ઉપર એ ડિપેન્ડ છે. તો એક ટેકનોલોજી ધેટ ઇઝ બબલ જેટ એન્ડ બીજી ટેકનોલોજી ધેટ ઇઝ પીઝો ઇલેક્ટ્રિક. ઓકે, બબલ જેટ ટેકનોલોજી એન્ડ પીઝો ઇલેક્ટ્રિક ટેકનોલોજી, ધે બોથ આર યુઝડ ઇન ઇન્જેક્ટ પ્રિન્ટર. નાવ બબલ જેટ પ્રિન્ટર છે એ કયા કયા કંપની યુઝ કરે છે? એચપી અને કેનન. એચપી જે છે એ હેવલ્ડ પેકેટ, ફૂલ ફોર્મ એનું હેવલ્ડ પેકેટ. એચપીના કમ્પ્યુટર્સ તમે લેપટોપની ખબર જ છે, તો એ લેપટોપ કમ્પ્યુટર એ જ કંપની એ બબલ જેટ ટેકનોલોજીના ઇન્જેક્ટ પ્રિન્ટર છે એ મેન્યુફેક્ચર કરે છે. કેનન પણ સેમ ટેકનોલોજી યુઝ કરે છે. ઇન ધીસ ટેકનોલોજી ટાઇની રેઝિસ્ટર ક્રિએટ્સ હીટ, એમાં એક નાના નાના રેઝિસ્ટર હોય છે જે હીટ ક્રિએટ કરે છે. એન્ડ ધીસ હીટ વેપોરાઇઝડ ઇંક ટુ ક્રિએટ એ બબલ, કારણ કે આપણે બબલ, એમાં બબલ જેટ છે. ઓકે, તો હીટને લીધે ઇંક છે ઈ વેપોરેટ, એટલે કે બાષ્પીભવન થઈ જાય છે એનું, રાઈટ. અને એ બાષ્પીભવનના લીધે બબલ જનરેટ થાય છે અને એ બબલ ટેકનોલોજી પ્રિન્ટિંગ માટે યુઝ થાય છે. એઝ ધ બબલ એક્સપાન્ડ, સમ ઓફ ધ ઇંક ઇઝ પુસ્ડ આઉટ ઓફ નોઝલ ઓન ટુ ધ પેપર. જેમ બબલ છે એ જેમ વધારે ને વધારે હીટ જનરેટ થાય એમ બબલ મોટા ને મોટા થાય. બબલ જેમ એક્સપાન્ડ થશે એમ ઇંક છે એ નોઝલમાંથી બહાર થશે અને પેપર ઉપર જશે. વેન ધ બબલ પોપ્સ કોલાપ્સ અ વેક્યુમ ઇઝ ક્રિએટેડ, જ્યારે બબલ છે પેપરની સાથે અથડાશે એટલે એક વેક્યુમ જનરેટ કરશે. ધીસ પુલ મોર ઇંક ઇન ટુ ધ પ્રિન્ટ હેડ ફ્રોમ ધ કાર્ટ્રીજ, અને એ જે વેક્યુમ જનરેટ કરે છે એ ઇંકને પુલ કરશે, ઇંકને જે એની નોઝલ છે નોઝલમાંથી પુલ કરશે અને હેડમાંથી એ ડ્રોપલેટ થશે અને એ કાર્ટ્રીજ થ્રુ પ્રિન્ટિંગ થશે. અ ટિપિકલ બબલ જેટ પ્રિન્ટ હેડ હેઝ 300 to 600 ટાઇની નોઝલ્સ. આ ટાઇની નોઝલ્સ દેટ આર રેઝિસ્ટર્સ એન્ડ ઓલ ઓફ ધેમ કેન ફાયર અ ડ્રોપલેટ સાઇમલ્ટેનિયસલી. 300 to 600 જેટલા નોઝલ હોય, કારણ કે એક ડ્રોપલેટમાં તમને ખબર જ છે કે તમે આઈ ડ્રોપ્સ યુઝ કરો તો એમાં કેવું ડ્રોપ થાય, એક ડ્રોપથી તો કેટલું થઈ શકે, રાઈટ. તો એવા 300 to 600 ડ્રોપલેટ્સ હોય કે જે ડ્રોપલેટ છે એ સાઇમલ્ટેનિયસલી પેપર ઉપર સ્પ્રે થશે અને ઇંક છે પ્રિન્ટ છે એ જનરેટ થશે. ઓકે, તો ધીસ ટેકનોલોજી ઇઝ બબલ જેટ ટેકનોલોજી, કે જેમાં ટાઇની રેઝિસ્ટર્સ હોય છે. ધીસ વન ઇઝ યુઝડ ઇન 1 માર્ક્સ ક્વેશ્ચન, સો રિમેમ્બર ધેટ, કે ટાઇની જેટ પ્રિન્ટરમાં ઇંકજેટ પ્રિન્ટરના બબલ જેટ ટેકનોલોજીમાં ટાઇની રેઝિસ્ટર્સ હોય છે જે હીટ જનરેટ કરશે, હીટને લીધે ઇંક વેપોરાઇઝ થશે, વેપોરાઇઝ ઇંક જે છે એ બબલ જનરેટ કરશે, એક વેક્યુમ જનરેટ કરશે અને બબલ જનરેટ કરશે. બબલ છે એક્સપાન્ડ થશે અને ઇંકની નોઝલમાંથી બહાર આવશે, પુશ આઉટ થશે અને પેપર ઉપર આવશે, અને એ બબલ છે એ વેક્યુમ થ્રીથી પ્રિન્ટ હેડના ડ્રોપલેટમાંથી નોઝ સ્પ્રે થશે, કાર્ટ્રીજ થ્રુ પેપર ઉપર સ્પ્રે થશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ બબલ જેટ. નેક્સ્ટ ટેકનોલોજી ઇઝ પીઝો ઇલેક્ટ્રિક. ધીસ ટેકનોલોજી ઇન પીઝો ઇલેક્ટ્રોનિક રેઝિસ્ટર જે બબલ જેટમાં યુઝ થાય છે એની જગ્યાએ પીઝો ઇલેક્ટ્રિકની અંદર પીઝો ક્રિસ્ટલ યુઝ થાય છે.
okay? A crystal is located at the back of the ink reservoir of each nozzle. A crystal kya hoy che? To ke apne pehla j kidu ke print head ni aaj sathe nozzle connected hoy che. Jemathi ink drop thai che. To e nozzle ni pachhad piezo crystal che attached hoy che. The crystal receives a tiny electric charge that causes it to vibrate. Crystal je che e electrically charged thai che. Jem ene power supply mal em electric charge thai ane vibrate thai. When crystal vibrate inwards, it forces a tiny amount of ink out of nozzle. Jevu e charge thai atle vibrate thase atle nozzle mathi ink che e bar avse. When it vibrates out, it pull out some more ink into the reservoir to replace the ink spray out. Ane e jare vibrate thase ink emathi pull out thase nozzle mathi ane e nozzle mathi ink je che eno spray thase paper upar. ઓકે અને પેપર ઉપર સ્પ્રે થશે તો આ ટેકનોલોજી છે અને એની હા બે ટેકનોલોજીમાં યુઝ શું થશે ખાલી નોઝલ ઉપર સ્પ્રે કઈ રીતે થશે એ ટેકનોલોજી જોવાની છે બબલ જેટમાં નોઝલ થ્રુ સ્પ્રે થાય છે એ ટાઇની રેઝિસ્ટર જે હીટ જનરેટ કરે અને એ હીટથી ઇંક છે ઈ વેપરોટ થાય ને ઇંક ઈ વેપરોટ થાય એનાથી બબલ થાય અને બબલ એક્સપાન્ડ થાય એટલે નોઝલ ઉપર માંથી નોઝલને એ સ્પ્રે ઇંક છે એ પુલ આઉટ કરશે અને એ ઇંક છે એ સ્પ્રે થશે જ્યારે પીઝો ઇલેક્ટ્રિકની અંદર થોડી ઇઝી પ્રોસેસ છે પ્રિન્ટ હેડની પાછળ રિસેવિયર હોય છે એ ત્યાં ક્રિસ્ટલ પીઝો ક્રિસ્ટલ્સ અટેચ કરેલા હોય એ ક્રિસ્ટલ જે છે જેવા ચાર્જ થશે એટલે વાઇબ્રેટ થશે એ વાઇબ્રેટ થશે એટલે ઇંક નોઝલમાં ઇંક પ્રિન્ટ હેડની સાથે જે નોઝલ છે એમાંથી ઇંક બહાર આવશે અને એ જેટલી ઇંક બહાર આવશે એ નોઝલ પર તરત જ એ સ્પ્રે કરશે ઓકે તો આ ટેકનોલોજી જે છે એ પીઝો ઇલેક્ટ્રિક ટેકનોલોજી નાઉ ઇંકજેટ પ્રિન્ટરની આખી પ્રોસેસ કઈ રીતે થશે ગમે તે ટેકનોલોજી યુઝ થઈ હોય બે ટેકનોલોજીમાં સ્પ્રે થાય છે પણ હોલ ટેકનોલોજી કઈ રીતે યુઝ થાય છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ ટેકનોલોજી ફર્સ્ટ પ્રોસેસ શું થશે ઇફ ધ પ્રિન્ટર હેઝ બીન આઈડિયલ ફોર પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ નોર્મલી ગો થ્રુ અ શોર્ટ ક્લીન સાયકલ ટુ મેક શ્યોર ધેટ પ્રિન્ટ હેડ આર ક્લીન વન્સ ધ ક્લીન સાયકલ ઇઝ કમ્પ્લીટ ધ પ્રિન્ટ ઇઝ રેડી ટુ બીગીન પ્રિન્ટર ઓકે તમે જેવું પ્રિન્ટ ઘણા દિવસે પ્રિન્ટને ઓન કરશો ખાલી રાઈટ તો પ્રિન્ટ હેડને ઓન કરો એટલે એ જે સાયકલ છે એ પહેલાં ચેક કરશે પ્રિન્ટર કે કોઈ પેપર છે ડોક્યુમેન્ટ છે એ પ્રિન્ટિંગની લાઇનમાં છે કે નહીં જો નથી તો એ જો હશે તો એને પહેલાં ક્લીન કરશે અને એને આખું પ્રોસેસ છે ક્લિનિંગ હેડને ક્લિનિંગ કરશે અને આખું ઇલેક્ટ્રિકલી એ ચાર્જ થશે અને રેડી ટુ ડુ પોઝિશનમાં આવશે ઓકે જેમ આ રેડી પોઝિશનમાં પ્રિન્ટર આવી જાય એટલે સેકન્ડ પ્રોસેસ ચાલુ થાય ધ કંટ્રોલ સર્કિટ એક્ટિવેટ ધ પેપર ફીડ સ્ટેપર મોટર પેપર ફીડ છે એ પેપર એમાં છે કે નહીં એ ચેક કરશે ધીસ એન્ગેજ ધ રોલર વિચ ફીડ અ શીટ ઓફ પેપર ફ્રોમ ધ પેપર ટ્રે ઓર ફીડર ઇન ટુ ધ પ્રિન્ટર ઓકે ટ્રેમાંથી એ પેપરને રેડી ટુ ગો પોઝિશનમાં પેપરને ફીડ કરશે A small trigger mechanism in the tray or feed is depressed when there is a paper in the tray or feeder. If trigger is not depressed, the printer light up the out of paper. જો પેપર એમાં નહીં હોય તો તરત જ પ્રિન્ટર એ ચેક કરશે કે ટ્રેમાં કે ફીડરની ઉપર પેપર છે કે નહીં બંચ ઓફ પેપર છે કે નહીં જો નહીં હોય તો એ તરત આઉટ ઓફ પેપરની રેડ લાઇટ બતાવશે એલઈડી એન્ડ સેન્ડ ધ એલર્ટ ટુ કમ્પ્યુટર યુઝર અને યુઝરને એ એલર્ટ કરશે કે પેપર ત્યાં નથી ઓકે એટલે એ અને પેપર કદાચ એમાં આગળ તમે બંધ થઈ ગયું હોય ને પેપર અંદર ફસાયેલું હોય તો પણ રેડ લાઇટ બતાવશે કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ પેપર ઓકે તો આ સેકન્ડ પ્રોસેસ થઈ પહેલી પ્રોસેસમાં હેડને ક્લીન કરશે બીજી પ્રોસેસમાં ટ્રે ઓર ફીડર ઉપર પેપર છે કે નહીં પેપર હોય લોડ કરેલા છે કે નહીં અને પેપર છે કે અંદર ક્યાંય ફસાયેલા નથી એ બધી વસ્તુ છે એ ચેક કરશે અને રેડી થશે ધેન નેક્સ્ટ વન થર્ડ વન Once the paper is fed into the printer and positioned at the start of the page, print head stepper motor uses the belt to move the print head assembly across the page. Okay? એટલે બધું રેડી છે પ્રિન્ટર છે એટલે એ સ્ટેપર મોટર છે એ રેડી પોઝિશનમાં રહેશે અને જેવી પ્રિન્ટ મળે એટલે પેપરને ખેંચી લે
ओके मोटर पॉजिस फॉर द मियरेस्ट फ्रैक्शन ऑफ सेकंड ईच टाइम दैट द प्रिंट हैड स्प्रेड डॉट्स ऑफ ink on the page and then moves a tiny bit before stopping again. This stepping happens as so fast that it seems like a continuous process. Okay? હવે જ્યારે print મળશે જો તમે print button ઉપર આપશો એટલે શું થશે કે મોટર છે એ પેપરને ધીમે 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 આગળ લઈ જશે અને એ દરેક એક 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 સ્ટેપ આગળ જશે અને એ પોઝ થશે કારણ કે વેઇટ કરશે કે ઇંક નોઝલમાંથી સ્પ્રે થાય પછી પાછું આગળ જાય ઇંક સ્પ્રે થાય પણ આ એટલું જ ફાસ્ટ પ્રોસેસ હશે કે તમને એ પેપર છે કન્ટિન્યુઅસ જાતું હોય એવું જ લાગશે ઓકે તો ધીસ વન ઇઝ ધ પેપર પ્રોસેસ થર્ડ પ્રોસેસ ધેન મલ્ટીપલ ડોટ્સ આર મેડ એટ ઈચ સ્ટોપ ટુ સ્પ્રે ધ CMYK કલર સાઇન મજેન્ટા યલો કલર ઓકે ઇન ધ પ્રિસાઇઝ અમાઉન્ટ ટુ મેક એની અધર કલર ઇમેનેજેબલ ઓકે ધેર આર છે એ બેઝિકલી આ ચાર કલરની ઇંક છે એમાં હોય છે હોય તેને ડોટ્સ છે એ સ્ટોપ શું કામે થાય છે કારણ કે કોમ્બિનેશન ઓફ કલર્સ જો કરવાનું હોય તો આ નોઝલમાં કલર્સ આ કલર્સની ઇંક ત્યાં હોય છે ઓકે તો એ કલર્સની એ સાઇન મજન્ટા યલો એન્ડ કેરેટીન જેવો કલર છે એ કલરની નોઝલ એમાં હોય છે કે જેનાથી તમને કલર ઇમેજ જોવા મળે ઓકે નાવ નેક્સ્ટ વન એટ ધ એન્ડ ઓફ ઈચ કમ્પ્લીટ પાસ The paper feed stepper motor advance the paper a fraction of inch. જેમ આગળ જતું જશે ડિપેન્ડિંગ ઓન ધ મોડલ પ્રિન્ટ હેડ ઇઝ રીસેટ ટુ બિગિનિંગ સાઇડ ઓફ ધ પેજ ઓર ઇન ધ મોસ્ટ કેસીસ સિમ્પલી રિવર્સ ડાયરેક્શન્સ એન્ડ બિગિન્સ ટુ મૂવ બેક અક્રોસ ધ પેજ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ ઓકે જેવું એ પ્રોસેસમાં વન બાય પાસ થતું જશે એમ સ્ટેપર મોટર છે એ થોડુંક એડવાન્સ હશે ફ્રેક્શન ઓફ ઇંચ માટે એટલે ફ્રેક્શન ઓફ ઇંચ એટલે બહુ જ મિનિટનો 60મો ભાગ સોરી એટલી વારમાં પ્રિન્ટ હેડ છે એ રીસેટ થશે અને નવું નોઝલ માટે તૈયાર થશે ઓકે આ બધી મૂવમેન્ટ પણ એટલી ફાસ્ટ હોય છે કે તમે એ ખબર જ નહીં પડે કે ક્યારે આખે આખું પ્રિન્ટ છે એ કન્ટિન્યુઅસ પેજ જ પ્રિન્ટ થયું એવું વસ્તુ તમને લાગશે ઓકે અને જો બેક પ્રિન્ટ બે સાઇડ પ્રિન્ટ કરવાની હોય તો અહીંયા એ વસ્તુ પણ એ ચેક કરશે કે એને પેજને રિવર્સ સાઇડમાં પણ પ્રિન્ટ કરવાનું છે કે નહીં કે વન સાઇડેડ પ્રિન્ટ કરવાનું છે રિવર્સ સાઇડમાં પ્રિન્ટ કરવાનું હોય તો પ્રિન્ટને એ પેપરને મૂવ આવશે અને પાછું એને પ્રોસેસમાં આપશે બેક ટુ પેજ ઇન પ્રિન્ટ ઓકે પ્રિન્ટની પ્રોસેસમાં પાછો આપશે નાવ 6-1 ધીસ પ્રોસેસ કન્ટિન્યુ અન્ટિલ ધ પેજ ઇઝ પ્રિન્ટેડ આખું પ્રિન્ટેડ થઈ જશે ત્યાં સુધી આખી પ્રોસેસ કન્ટિન્યુ થશે પેપર ધીમે ધીમે ફ્રેક્શનમાં આગળ જશે હેડ છે એ ક્લિયર થતું જાય અને એમાંથી સ્પ્રે થતું જાય ધ ટાઈમ ઇટ ટેક્સ ટુ પ્રિન્ટ અ પેજ કેન વેરી વાઇડલી ફ્રોમ પ્રિન્ટર ટુ પ્રિન્ટર પ્રિન્ટર મોડલ ટુ મોડલમાં જેમાં ચેન્જીસ આવે કે કેટલા ટાઈમમાં એ પ્રિન્ટ કરી શકે છે ઇટ વિલ ઓલ્સો વેરી બેઝડ ઓન ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પેજ એન્ડ સાઇઝ ઓફ એની ઇમેજીસ ઓન ધ પેજ એ પણ જરૂરી છે કે પેજમાં બહુ બધા કલર કોમ્બિનેશન સાથે અને બહુ મોટું પિક્ચર પ્રિન્ટ કરવાનું હોય તો એના ઉપર પણ પ્રિન્ટનો ટાઈમ છે એ લે છે ફોર એક્ઝામ્પલ અ પ્રિન્ટર મે બી એબલ ટુ પ્રિન્ટ 16 પેજીસ પર મિનિટ ઓફ બ્લેક એન્ડ વ્હાઇટ ટેક્સ બટ ફોર અ કપલ ઓફ મિનિટ્સ ટુ પ્રિન્ટ વન ફૂલ કલર પેજ સાઇઝ્ડ ઇમેજ ઓકે પણ ફૂલ કલર છે કલર ઇમેજ કરવાની હોય તો એ 2 મિનિટ લે કપલ ઓફ મિનિટ એટલે મિનિટની ડબલ લે એટલે 2 મિનિટ છે એ કલર પ્રિન્ટ કરવા માટે લે Then next one, once the printing is complete, the print head is parked. Print head છે એ પોતાની જગ્યા ઉપર પાર્ક થઈ જશે. The paper feed stepper motor spin the roller to finish the pushing the completed page out the tray. ઓકે સ્ટેપર મોટરની સાથે રોલર છે જે પેપરને મુવમેન્ટ માટે સપોર્ટ આપે છે તો એ રોલર છે એ આખું ફિનિશ થઈ જશે ને પેપર આખું બહાર નહીં નીકળે ત્યાં સુધી રોલર મૂવમેન્ટ આપશે ઓકે એન્ડ મોસ્ટ પ્રિન્ટર્સ ટુડે યુઝ ઇંક દેટ આર વેરી ફાસ્ટ ડ્રાઇંગ સો ધે કેન ઇમિડિએટલી પિકઅપ ધ શીટ્સ આઉટ ઓફ સ્મજિંગ ઇટ જનરલી ઇંકજેટ પ્રિન્ટરમાં જે પ્રિન્ટ યુઝ થયું છે સ્પ્રે થયેલો હોય છે તમે સ્પ્રે પ્રિન્ટિંગ કેવું જોયું જ છે સ્પ્રે પેઇન્ટિંગ ઘણા લોકો તમે કરતા હોય છો તો એમાં શું હોય છે કે તમે જે કાંઈ પેપર ઉપર ડિઝાઇન કર્યું છે એના ઉપર તમે સ્પ્રે કરો એટલે પિક્ચર છે એમ્બોઝ થાય
राइट, सेम वस्तु ए अहीं इंकजेट प्रिंटर में थाय छे। अने ए इंक छे एवी ड्राय होय छे, ड्राय होय थई जाय छे के पेपर ने तमे तरत काढ़ी ने आम सीधू करी अने थोड़ी वार खुल्लू राखी देवू पड़े, अधरवाइज इंक छे ए ड्राय थई जाय, स्मज थई जाय, एटले तमारो पेपर ऊपर जो हाथ अड़ी जाए कि कहीं थी जाए तो तमारो डॉक्यूमेंट है अथवा टेक्स्ट है ये स्मज थी जाए। ओके, ये रेर रे तमे एम कहता इंक रेर आई गई, राइट, तो एवं देट इज कोल्ड स्मजिंग। तो ये स्मजिंग थी जाए डॉक्यूमेंट्स के तो प्रॉपर है तमने आउटपुट जोवा ना मळे। नाउ नेक्स्ट वन, दिस वन इज द होल प्रोसेस ऑफ सर्किटरी प्रोसेस। ओके, फर्स्ट ऑफ ऑल वेन इलेक्ट्रिकल चार्ज द इंक सप्लाय पंप, अहींथी आ इंकनी बॉटल छे त्यांथी सप्लाय जशे, राइट, ए सप्लाय जेवुं अहींथी थशे प्रेशर छे ए अहींथी जनरेट थशे, प्रेशर जनरेट थशे, आ प्रिंट हेड छे, ओके, क्रिस्टल, आ पीजो इलेक्ट्रिक छे तो क्रिस्टल छे ई जनरेट थशे। ओके, अल्ट्रा क्रिस्टलना लीधे अल्ट्रासोनिक वाइब्रेशन जनरेट थशे अने नोझल छे ई अहींया छे जेनाथी ए सी क्या एक एक ड्रॉप छे ए जनरेट थशे। ओके, अहीं पण इलेक्ट्रिकली चार्ज इलेक्ट्रोड्स छे। ओके, अने ए इलेक्ट्रोड ने लीधे अहींथी जे पंपमांथी प्रोसेस छे ए रोलरमांथी पेपर पास थतुं जशे, आ पेपर छे पेपर पास थतुं जशे, स्प्रे थतुं जशे अने अहीं तमने कंटीन्युअस प्रोसेस देखाशे। ओके, अने इंक छे ई पास थईने पाछू अहीं आवशे, पंपमां आवी जशे, मेन पंपमां, ए पाछू अहीं सब पंपमां शक થઈ જશે। ઓકે, એમાં ઓછી હોય તો અહીંયા માર્કઅપ ઇંક છે કે જે પાછી અહીંયા સપ્લાય કરશે, એટલે મેઇન ઇંક છે એ કન્ટિન્યુઅસ છે, એનું બકેટ છે એ કન્ટિન્યુઅસ છે, ભરાયેલું જ રહેશે। ઓકે, ઇંક છે એ પાછી અહીંયા રિટર્ન થશે, પાછું અહીંયા ચાર્જ થાય, વાઇબ્રેટ થાય ને ઇંક નોઝલ થાય। ઓકે, એટલે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ થયા રાખશે અને પેપર જ્યાં સુધી હોય ત્યાં સુધી એ પેપર પર પ્રિન્ટ કરતું રહેશે। ઓકે, तो दिस वन इज द होल प्रोसेस ऑफ इंकजेट प्रिंटर। ओके, नाउ नेक्स्ट वन, दैट इज एडवांटेजिस ऑफ इंकजेट प्रिंटर, लो कॉस्ट हाई क्वॉलिटी ऑफ आउटपुट। प्रिंटर छे ए कॉस्टली नथी, इंकजेट प्रिंटर लेजर प्रिंटर कॉस्टली होय छे अने आउटपुट छे सारू बतावे छे, धेट्स वाय इंकजेट प्रिंटर सौ वधारे यूज थाय छे, थोड़ुंक अफोर्डेबल होय तो लेजर प्रिंटरनो यूज थाय छे, केपेबल ऑफ प्रिंटिंग फाइन एंड स्मूध डिटेल। ओके, तमारू डिटेल पिक्चर होय, झीणामां बहु झीणू झीणू एमां होय तो ए बधी ज क्वॉलिटी छे एमां आवी जशे, राइट, एटले ए प्रिंटिंग छे बहु फाइन आपशे। ओके, केपेबल ऑफ प्रिंटिंग इन विविड कलर, गुड फॉर प्रिंटिंग पिक्चर्स, इमेज पिक्चर्स माटे, अथवा तो तमारू डिजिटल पिक्चर कोई छे, तमारा कोई फोटोग्राफ्स छे एने तमे प्रिंट करो अने कलर कॉम्बिनेशन तमारू ઘણું બધું અલગ હોય, ઘણા બધા એમાં કોમ્બિનેશન્સ હોય તો એ કોમ્બિનેશન સાથેનું પ્રિન્ટિંગ ઇંકજેટ પ્રિન્ટરમાં બહુ સારું નીકળે છે, ઇઝી ટુ યુઝ, યુઝ કરવું પણ ઇઝી છે। ઓકે, અને એના માટે કોઈ વધારે મેન્ટેનન્સની જરૂર નથી, રિઝનેબલી ફાસ્ટ, ઓકે, બાકી કોઈ કરતાં તો ફાસ્ટ જ છે, ક્વાઇટર ધેન ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એટલે ક્વાઇટર તો હશે, નોઇઝ એપ જનરેટ કરશે જ નહીં કારણ કે ઇમ્પેક્ટ થતું જ નથી। ઓકે, ધેટ્સ વાય દે આર નોટ નોઇઝિયર, નો વોર્મ અપ ટાઈમ, વોર્મ અપ માટે તેને પ્રિપેર થવા માટે કોઈ ટાઈમની જરૂર નથી, તમે સ્વિચ ઓન કરો તો ફ્રિક્શન ઓફ મિનિટની અંદર એ રેડી ટુ પ્રિન્ટ પોઝિશનમાં આવી જાય છે। દેન નેક્સ્ટ વન, ડિસએડવાન્ટેજીસ, પ્રિન્ટ હેડ ઇઝ લેસ ડ્યુરેબલ, હેડ છે એ ડ્યુરેબલ નથી, એને એ ખરાબ થવાના ચાન્સીસ વધારે છે અને હેડ ખરાબ થાય તો સ્પ્રે પ્રોપર નહીં થાય તો પ્રિન્ટ પ્રોપર નહીં નીકળે। એક્સપેન્સિવ રિપ્લેસમેન્ટ ઇન કાર્ટ્રીજ, કાર્ટ્રીજ છે બહુ મોંઘી આવે છે એટલે પ્રિન્ટ કરો ત્યારે બહુ ધ્યાનથી પ્રિન્ટ, અને પેપર એમાંથી હોય તો પેપર કાઢવામાં પણ થોડું ધ્યાન રાખવાનું, અધરવાઇઝ કાર્ટ્રીજ છે એ ખરાબ થઈ જાય અને એ બહુ ડેલિકેટ હોય કે તરત જ એ બ્રેક પણ થઈ જાય। ઓકે, નોટ ગુડ ફોર હાઈ વોલ્યુમ પ્રિન્ટિંગ, એકી સાથે બહુ બધી પ્રિન્ટ કાઢવાની હોય તો એ પ્રિન્ટ પ્રોપર નહીં નીકળે, તો વોર્મ થઈ જશે તો કાર્ટ્રીજ છે એ બગડી જશે। ઓકે, પ્રિન્ટિંગ સ્પીડ ઇઝ નોટ એઝ ફાસ્ટ એઝ લેઝર પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર જેટલી પ્રિન્ટ નથી, લેઝર પ્રિન્ટર છે એ 24 pages per minute કાઢી શકે છે, જ્યારે ઇંકજેટ પ્રિન્ટર છે એ 16 pages per minute કાઢી શકે છે, એટલે બલ્ક જ્યારે પ્રિન્ટ કરવાનું હોય ત્યારે આપણે લેઝર પ્રિન્ટરનો યુઝ કરીએ છીએ, થોડી પ્રિન્ટ કરવાની હોય તો ઇંકજેટ પ્રિન્ટર છે એ રિઝનેબલ છે કે તમે એનો યુઝ કરી શકો, એ પ્રોપર આઉટપુટ જનરેટ કરી શકશે, કારણ કે વધારે પ્રિન્ટ કાઢશો તો કાર્ટ્રીજ છે એ બગડી
ઉડી જવાના ચાન્સીસ છે, કાર્ટ્રિજ છે એ વેપોરેટ થવા, ઇંક છે એ વેપોરેટ થવાના ચાન્સીસ વધારે, તો તમને પ્રિન્ટ છે પ્રોપર ના નીકળે. ઇંક ઇઝ સેન્સિટિવ ટુ વોટર, ઇંક સેન્સિટિવ. ઇંક જે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢેલી હોય અને એ ડોક્યુમેન્ટ પડ્યું હોય ને એની ઉપર તમે વોટર ડ્રોપ પડે તો તમારું ડોક્યુમેન્ટ છે એ બ્લર થઈ જાય. ઓકે, એટલે ડોક્યુમેન્ટ જે ઇંક છે એ સ્મૂઝ થઈ જાય, રેરાઈ જાય. ઓકે, તો તમારું પ્રિન્ટ આઉટ છે એ ખરાબ થઈ જાય. કેન નોટ યુઝ હાઇલાઇટર માર્કર ઓન ઇન્કજેટ પ્રિન્ટ આઉટ, કારણ કે ઇંક છે તરત જ સ્મૂઝ થઈ જાય છે, એટલે હાઇલાઇટ તમે કોઈ માર્કરથી કરો તો બધું ઇંક છે એ રેરાઈ જશે, તો તમે ઉપર નીચે શું કાંઈ ડોક્યુમેન્ટમાં કે ટેક્સ્ટ લખેલી છે એ વંચાશે જ નહીં. ઓકે, ધેટ્સ વાય હાઇલાઇટ માર્કર પણ ઇંકજેટ પ્રિન્ટરથી યુઝ નહીં શકે. ધેટ ઇઝ વાય કે કોઈ ટેક્સ્ટ બુક્સનું પ્રિન્ટ આઉટ કાઢવું છે, કોઈ બુકનું પ્રિન્ટ આઉટ કાઢવું છે, તો એના માટે ઇંકજેટ પ્રિન્ટરનો યુઝ નથી કરતા. દેટ ઇઝ ધ રીઝન કે એની ઇંક છે એ સ્મોજ થઈ જાય છે, એની ઉપર માર્કર નથી ચાલતી, એની ઉપર પેન નથી ચાલતી એની પ્રિન્ટ ઇંક ઉપર. ઓકે, ધેટ ઇઝ વાય ઇંકજેટ પ્રિન્ટર ઇઝ નોટ યુઝ. દેટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇંકજેટ પ્રિન્ટર. ઓકે, સો ધીસ ઇઝ ધ હોલ અબાઉટ ઇંકજેટ પ્રિન્ટર. પ્રિપેર ઇટ વેરી વેલ, ઇટ ઇઝ આસ્ક્ડ ઇન એક્ઝામિનેશન્સ સો મેની ટાઈમ્સ, ઇંકજેટ પ્રિન્ટર એન્ડ લેઝર પ્રિન્ટર બોથ. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ધીસ વેરી વેલ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ, ટીલ ધ નેક્સ્ટ યુનિટ, એન્ડ સ્ટે હોમ ફોર સેફ.